नमस्कार, आप जी रहे छो नेशन प्लस न्यूज, હું છું તમારી સાથે હેતલ ભગત। રાજકોટ શહેર પોલીસ દ્વારા પ્રાઇવેટ લક્ઝરી બસો પ્રવેશ બંધ માટેનું નવી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। એક જાહેરનામું 2015 નું અમલમાં છે, પરંતુ તે ઉપરાંત શહેરમાં વધતા જતા ટ્રાફિકના કારણે જાહેર માર્ગો ઉપર ટ્રાફિકની ગીચતા થાય છે અને શહેરમાં વધતી જતી ભારે વાહનોની અવરજવરથી શહેરના રસ્તાઓ સાંકડા પડે છે અને રસ્તાઓ ઉપર ટ્રાફિક અડચણરૂપ થાય છે। हाल राजकोटની વસ્તીમાં ઘણો વધારો થયેલ છે, સાતોસાત નાના મોટા વાહનોની સંખ્યામાં પણ ખૂબ જ વધારો થયેલ છે, તેમજ માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી 150 ફૂટ રિંગ રોડ ઉપર ટ્રાવેસોની ઓફિસો આવેલ છે અને 150 ફૂટ રિંગ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા વધુ રહેતી હોય, તેમજ ટ્રાફિક વ્યવસ્થામાં પણ ઘણી બધી મુશ્કેલીઓ પડે છે અને ગંભીર અકસ્માતો થવાની સંભાવના રહેલ છે। राजकोट शहर पोलिस द्वारा 2015 मां जे जाहिरनामो अमल में मुकवामा आवेल हतु, त्यारे गोंडल चौकड़ी थी महादापर चौकड़ी सुधी ट्राफिक नहिवत हतो अने आ चौकड़ीओ शहर नी बहार पड़ती हती, जे हवे शहर नी अंदर ना विस्तार मां आवी गयेल छे अने आ चौकड़ीओ थी रात्रि ना मोड़े सुधी सिटी बस ज BRTS बस नी टूंका टूंका समयगाळा मां सेवा उपलब्ध होय अने राजकोट शहर तरफ थी अन्य शहर तरफ जता पैसेंजरों ने पिकअप करवा ट्राफिक ने अड़चण रूप खानगी लक्जरी बसो 150 फूट रिंग रोड पर पार करता होय छे, जेथी हालनी परिस्थिति ने ध्यान में लई ट्राफिक सुचारू अने सलामत रीते चाले ते अर्थे राजकोट शहर में मोटी प्राइवेट लक्जरी बसों पर 150 फूट रिंग रोड माथापर चौकड़ी थी पुनित पानी ना टांकी सुधी प्रतिबंध मुकवानी जरूरत जणाय छे, तेवो पोलिस कमिश्नर राजू भार्गवे जणाव्युं हतुं। नवा जाहेनामा मुजब सवारना 8 कलाक थी रात्रिना 9 कलाक सुधी 150 फूट रिंग रोड माधापर चौकड़ी थी पुनित पाणीना टांका सुधी प्राइवेट लक्जरी बसोनी प्रवेशबंदी जाहिर करवामां आवे छे। आजे अमारा मने मीडिया थी मने जाण करी के आवो जाहेनामुं बहार पड्युं छे। जाहेनामुं हतुं, पहेलेथी हतुं अने अमे सिटीमां बस आववानी मनाई करी हती अने अमने सरकारशीए आदेश आपेलो के तमे 150 फूट रिंग रोड से न्या बसू तमे राखो, न्या तमे तमारी ऑफिस करो। आज अमे करोड़ रुपया नी ऑफिस लीमड़ा चौक में थी ई बंद करी अमे नवा रिंग रोड पर लई गया, तो हवे अमारे करोड़ ऑफिस कटारिया में लई जावानी छूट आपी है, तो आमा पेसेंजरो ने बहु नुकसानी जाशे। रिक्शावाड़ा बेफाम लूटफाट करशे अने पेसेंजर तकलीफ तो मोटी पड़शे। भाड़ो 100% भाड़ू तो अत्या अमे विचार्यु नथी, अमे तो न्या वही जाए ભાડામાં કોઈ વધારો તો ન થાય, પણ જે ઓટો રિક્ષાવાળા છે એ બેફામ લૂંટ ચાલુ કરશે। અને બીજું કે અમને તાત્કાલિક કહેવામાં આવ્યું કે તમને 150 ફૂટ કટારિયા હોઈ જાઓ, તો ત્યાં તો અમારી આગળ ઓફિસ નથી ને અમારે કંઈ સુવિધા નથી, તો અમે પેસેન્જરને ક્યાં સાચવશું? અને બીજું કે એ રિંગ રોડ છે એ ડાયરેક્ટ બાયપાસ છે, એમાં હાઈવેની અવરજવર વધારે થાય છે, હવે એમાં બાળકો હોય પેસેન્જર હોય તો કારવાર ત્યાંથી કટારા નીકળે, એક્સિડન્ટ થવાનો ભય થશે, આનો જવાબદાર કોણ રહેશે? આ મને એવું લાગે છે કે એસટીને મને લાગે એવું લાગે કે બહાર જવું પડશે, એસટી એક બસ જ છે ને, આ જાહેરનામા ભંગની અંદર એસટી તો આવી જાય ને, એ બસ કહેવાય, તો એસટીને બહાર જવાનું છે એટલે મેં જાહેરનામું વાંચ્યું નથી, હું સ્ટડી કરીશ એનું શું છે અને હું આના માટે હું રજૂઆત કરી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષ સંઘવી સાહેબને રજૂઆત કરી અને આપણા રાજકોટના મિનિસ્ટરશ્રી છે ભાનુબેન બાબરિયાને પણ અમને રજૂઆત કરી કે જે અમને બહાર જવાનું તમે કીધેલું છે તો અમને ન્યાય રાખો અને આમ જનતાને આ તકલીફ પડશે। ધવલ ગોંડલિયા, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો Facebook, Instagram અને Twitter પર।